કેટલું સહેલું ને સીધું સટ છે, પણ જાગ્રતતા રાખવી પડે. પણ માણસ છે ને, જે કહ્યું ને, માયાના પેચમાં આવી જાય છે. માયાના પેચમાં છોકરો બનતો હોય તો એને ડૉક્ટર તો થવું છે, એન્જિનિયર તો થવું છે, પણ 99% છોકરાને મહેનત કરવી ગમતી નથી. એટલે બહાર રમતા હોય, ટેલિવિઝન જોતા હોય, એ લગ્ન માલતા હોય તો પેલો કેટલો વખત જીગ જીલે. પછી એ પછી કહે છે, હારા વાંચી વાંચીને કંટાળી ગયા, આ લોકો જોડ થોડો આનંદ કરીએ, એ પછી આનંદમાં જ પડી જાય તો બારમાં ફેલ જાય. તો એટલે પરમ એકાંતિક ભાવને પામવા માટે આખો આ કેટલો મોટો માસ છે. સમજો, ગુણાતાન સ્વામી વખતે કેટલા બધા ભક્તો હતા, કેટલા બધા સાધુ હતા, પણ જાગા સ્વામી કૃષ્ણ જેદાન ભગતજી મહારાજ પાક્યા. યોગી મહારાજે કૃપા કરી અને તો પાછળ જ પડી ગયા. તો પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, અક્ષરવેણ સ્વામી, ગુરુજી, તમે જુઓ તો ડૉક્ટર સ્વામી, વિવેક સાગર, ના બધા સંતો, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, આ બધા સંતો એ આપણને કેટલી બધી મોટી ભેટ આપી. પણ એમના જીવનમાં તમે જુઓ, સધર્મમાં રહ્યા છે. આ તો એમને બધા બોલાવનારા નહોતા, એમને બધે હગાવાલા નહોતા, એમના બધું હતું. પણ યોગી મહારાજને જેના ઉપર કૃપા દ્રષ્ટિ, યોગી મહારાજ જેના પર રાજી હોય, યોગી મહારાજના આશ્રય જે જીવતા હતા એ જ સાચા સગાવાલા. બાકી બધા સગાવાલા ખા ગયા, ખો ગયા. હવે તો મળો કરો, પણ એના વાતોમાં ઇન્ટરેસ્ટ ના લે. ચાલો એના કામમાં જઈને ઓટા ફેરાને આશીર્વાદ કરીએ એવું ના કરે. કોઈ કહેશે ને, કોઈ ના નહીં પાડે, તમે ફરો ને જાઓ. કોઈ લોકશાહી છે, સ્વતંત્રતા છે, પણ ભગવાનના થઈને જીવન જીવીએ. પ્રીતિ હોય, સાચી ભગવાન વિશે પ્રીતિ હોય તો અંદરથી સમજ તો પડે જ કે ભગવાન રાજી ના થાય. એમનું ગમતું મૂકીને મારું ગમતું કરવા માંડ્યો છું તો ધૂન ભજન પ્રાર્થના કરો, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આપણો ધર્મ શું છે? ગુણાતે જ ભાવને પામવો, એ આપણો ધર્મ છે. સામાન્ય હરિભક્ત થવું હોય, સામાન્ય ભગત થવું હોય તો કેટલું સહેલું હતું. પણ જીવન સમર્પિત કર્યું છે, આ ગૃહસ્થ સમર્પિત થઈને ભક્તિ કરે છે, સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે ગુણાતીત ભાવને પામવા માટે, તો પછી જાગ્રતતા પણ રાખીએ કે એવા કામોમાં રહીએ, એવી જગ્યાએ જઈએ અને એવા માણસોનો સંગ રાખીએ જેથી ભગવાન રાજે થાય, એવા ધર્મજ્ઞાન વૈરાગ્યને ભક્તિને પોષણ મળે.